સમતલ માં ગતિ છે એ ઓરિએન્ટેડ આ છે એમસીક્યુ છે એને કમ્પ્લીટલી સોલ્વ કરવા આપણે શરૂઆત કરશું ઓકે હા સો તમારામાંથી કેટલા વિદ્યાર્થી એવા છે જે પોતે ટાર્ગેટ રાખે છે કે સર અમે જે ડબલ મેઇન છે એની અંદર યોગ્ય રિઝલ્ટ અચીવ કરીશું કારણ કે આઈઆઈટી હા એક વિદ્યાર્થીની કોમેન્ટ મેં વાંચી છે સર અમારે આઈઆઈટી ની તૈયારી કરવી છે તો જે ડબલ મેઇન ના એમસીક્યુ શું કામ સોલ્વ કરવા બેટા જે અંદર જ્યારે આપણે ક્વોલિફાય થશું ત્યાર પછી જ આપણે આગળ વધી શકીએ છીએ આગળની એક્ઝામો માટે સો ધ્યાન રાખજો બહુ જરૂરી વસ્તુ હોય છે કે પાયારૂપ તૈયારી પર આપણે જ્યારે યોગ્ય ધ્યાન આપ્યું હશે ત્યારે આપણે આગળની તૈયારી છે એને યોગ્ય રીતે સમજી શકતા હોય છે સો આજના લેક્ચરમાં આપણે શરૂઆત કરીશું અને લેક્ચરની શરૂઆત થાય છે ત્યારે સમતલમાં ગતિ સૌથી પહેલા આપણે જે સદિશ છે એ સદિશો વિશેની સમજૂતી મેળવતા હોઈએ છીએ સો આપણે વેક્ટર ઓરિએન્ટેડ એમસીક્યુ કરવાની શરૂઆત કરીશું અને તમે બધા જાણો છો કોઈ પ્રશ્ન કરે ને કે સર આ ચેપ્ટરમાંથી કયા ટોપિકમાંથી એમસીક્યુ વધારે હોય અને આનો જવાબ મેં નહીં આનો જવાબ દરેક વિદ્યાર્થી આપી દે કે સર જે પ્રક્ષિપ્ત ગતિ છે ઓકે બેટા જે પ્રક્ષિપ્ત ગતિ છે એ પ્રક્ષિપ્ત ગતિ નામક જે ટોપિક છે એમાંથી અમને મેક્સિમમ એમસી છે એ જોવા મળે છે ઓકે સો ફોર યોર રિફરન્સ સર જણાવે છે કે જ્યારે ટુ ની જો ચર્ચા કરવામાં આવે તો એની શિફ્ટ ભેગી થઈને આપણને જે ટોટલ નંબર ઓફ એમસીક્યુ જોવા મળ્યા છે બેટા એમાં આપણને નિયરલી ઇક્વલ ટુ અરાઉન્ડ ટ્વેન્ટી ફોર એમસીક્યુ યસ પ્લસ ઓર માઇનસ વન થઈ શકે છે છે એમસીક્યુમાંથી આપણને જોવા મળ્યા છે અને જો એની પાછળના વર્ષની વાત કરો તો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રીમાં અરાઉન્ડ ટ્વેન્ટી સિક્સ એમસીક્યુ છે જી આપણને આ ચેપ્ટરમાંથી જોવા મળ્યા છે અને એમાં પણ સર કહે છે કે અગત્યનો કોઈ ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય તો આપણે બધાએ ધ્યાન રાખવાનું છે સર સદી સો વિશેનો ક્વેશ્ચન યસ બેટા અને ત્યાર પછી જે બીજો ક્વેશન એમને પસંદગીનો હોય છે એ પ્રક્ષિપ્ત ગતિ અને પ્રક્ષિપ્ત ગતિમાં પણ વધારે અગત્યનું કંઈક હોય લખી શકાય કે એક આર એટલે અવધી ઓરિએન્ટેડ ક્વેશ્ચન આપણને વધારે જોવા મળે છે અને બીજું જે છે એ એચ એચ એટલે સર આપણે ભણી ગયા છીએ પ્રક્ષિપ્ત ગતિમાં જે મહત્તમ ઊંચાઈ છે એ મહત્તમ ઊંચાઈ ઓરિએન્ટેડ આપણને

સદીશ ને સમાંતર કોઈક ને સમાંતર એટલે કે જેને સમાંતર ઇટ મીન્સ કે એની દિશામાં હોય ઓકે એવો કોઈ સદીશ છે ઓકે એવો જે સદીસ છે એના માટે એમણે કીધું કે ભાઈ એના માટે પ્રથમ ચરણ છે જ્યાં એનો વય ઘટક ત્રણ છે ઓકે બેટા સમજો કયો સદીશ છે આપણને નથી ખબર પણ એ જે પણ સદીશ છે માની લેવું કે સદીશ આર છે એના માટે એનો વય ઘટક પ્રોવાઇડ કરી દીધો કે ત્રણ છે

અને એકમ સદીશ એટલે સર સદીશ છેદમાં છેદ મૂલ્ય સો અહિયાં આપણે લખી શકીએ કે એકમ સદીશ નો મીનીંગ સદીશ ના છેદ મૂલ્ય છે સદીશ આપણને પ્રોવાઇડ કર્યો છે ચાર આઈ કેપ વત્તા ત્રણ જે કેપ છેદમાં એનું મૂલ્ય સો મને સદીશ બી ના મૂલ્ય પણ જરૂર પડશે અને સદીશ બી નું મૂલ્ય પણ સેમ લખી શકાય છે ચાર નો વર્ગ સોળ અને ત્રણ નો વર્ગ નવ છે અને આ પૂરું થવાથી પાછો જવાબ પાંચ છે

કે જ્યાં આપણે બહુ તકલીફ પણ નહીં પડશે તો એને સોલ્વ કરવા પ્રયત્ન કરશો તો ઈઝીલી સોલ્વ પણ થઈ જશે એ પ્રકારનો ક્વેશ્ચન છે ઓકે આગળ વધીએ નેક્સ્ટ ચલો હવે આ ક્વેશ્ચન માં આપણે શું કીધું છે અહીંયા જરા સમજવા માટે પ્રયત્ન કરજો સર ક્વેશ્ચન માં કીધું છે સમાન મૂલ્ય r ધરાવતા બે સદિશો સદિશ a અને b ના વચ્ચે ખૂણો થીટા છે ઓકે તો મોસ્ટ ઈમ્પોર્ટન્ટ થિંગ બે સદિશ વચ્ચે ખૂણો કીધો છે પણ બંનેના મૂલ્ય સમાન છે

આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે સો વન બાય વન બી કન્ટિન્યુ સો ધેટ્સ વાય આર ડેસ ઇઝ ઇક્વલ ટુ ઠીક છે આર ડેસ ઇઝ ઇક્વલ ટુ લખી શકીએ કે વર્ગ મૂળમાં સર એ નો વર્ગ તો એ ના વર્ગ માટે એનું મૂલ્ય થશે આર નો વર્ગ બી ના વર્ગ માટે બી આર નો વર્ગ વત્તા ટુ એ બી સો ટુ આર 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 સ્ક્વેર અને આપણી પાસે અવેલેબલ છે કોસ થીટા શું પૂછ્યું છે કે ભાઈ જો એમના માટે ખૂણો થીટા હોય ત્યારે એમના માટે ખૂણો થીટા હોય ત્યારે ઓછા એટલે કે બાદબાકી માટે વત્તા એટલે કે સરવાળા માટે એમનું જે મૂલ્ય છે એ કેવી રીતનું આપણને પ્રાપ્ત થશે તો ચાલો અહિયાં સમજવા પ્રયત્ન કરીએ આપણે અહિયાં સરવાળાનો ઓપ્શન ડિસાઈડ કર્યો છે સો ઓલ ઓવર વર્ગમૂળમાં સર આપણને ખબર પડે કે ટુ આર સ્ક્વેર છે યસ બેટા સો ટુ આર સ્ક્વેર વત્તા ટુ આર સ્ક્વેર છે અને ઇન્ટુ આપણી પાસે કોસ થીટા શું બંનેમાંથી આપણે ટુ આર સ્ક્વેર કોમન કાઢી શકીએ જરા ચેક કરો ઓકે યસ પણ વર્ગમૂળની બહાર આવી જાય તો કહી શકાય કે વર્ગમૂળમાં બે અને આર ના વર્ગ અને વર્ગુણ નીકળી જવાથી અંદર જે બચ્યો છે એ હવે અહીંયા વન છે અને આ તરફ આ નથી તો જે છે છે એ આપણી પાસે ઠીક અંડર ટુ આર થશે અને પછી વર્ગગુણમાં વન પ્લસ કોસ્ટ ક્યાંક થશે હવે અહીંયા જે જોવા મળે છે શું એવો કોઈ જવાબ આ તરફ છે તો કે નથી થોડું મેથ્સની ની અંદર આપણે ડિટેલમાં જોશો ચાલિ સો બેટા મેથ્સમાં એક વસ્તુ આપણે બધાએ ધ્યાન રાખવાની છે

સર વસ્તુ ઉપર એફ વન અને એફ બળો છે એ પ્રવર્તમાન છે કોઈ વાંધો નહીં બે બળ લાગે છે એક બળનું મૂલ્ય બીજા બળ કરતા ત્રણ ગણું છે સો માનો પહેલા બળની જે વેલ્યુ છે એ આપણે એવું માની લઈએ પહેલા બળની વેલ્યુ છે એ એફ છે સો જે બીજા બળની વેલ્યુ હશે બેટા એ બીજા બળની વેલ્યુ કેવી છે એના કરતા ત્રણ ગણી છે એટલે કે થ્રી એફ છે ઓકે અને આ બે બળોનું પરિણામી બળ આ બે બળોનું જે પરિણામ એટલે કે જે રિઝલ્ટન્ટ છે ને એ બળ નું મૂલ્યમાં માં મોટા બળ જેટલું મળે એટલે કે પરિણામી બળનો જવાબ પણ મોટા બળ જેવો ઇન શોર્ટ થ્રી એફ છે ઓકે મોટા બળ જેવો છે જો આ પ્રકારે હોય ત્યારે એફ વન અને એફ વચ્ચેનો કોણ આપણને સમથિંગ કોસ ઇનવર્સ વન અપોન એન જેવું પ્રાપ્ત થાય છે ત્યારે આપણે એન નું મૂલ્ય કેટલું હશે એ મેળવવાનું રહ્યું બધા ઠીક છે ત્યારે આપણે એન નું મૂલ્ય કેટલું હશે એ આપણે મેળવવાનું રહ્યું ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ કે આ એમસીક્યુ કેવી રીતે સોલ્વ થશે સો વેરી ફાસ્ટ બેટા સમજો બે બળોનું પરિણામી બળ તો જે પરિણામી બળ સદીશ આર છે એના માટે લખી શકાય કે પહેલું બળ વત્તા બીજું બળ હશે ઠીક છે જો આપણે બંને બાજુ વર્ગ કરીને આગળ વધીએ છે તો તેથી કિંમતો મુકતા ખબર પડે પરિણામી બળનું મૂલ્ય પણ કોઈ એક મોટા બળ જેવું છે આનો વર્ગ સર આ પહેલું બળ છે એફ છે વત્તા બીજું બળ જે છે ટુ એફ છે પણ ધ્યાન રાખજો સર અહીંયા બે સદીશો છે ને એમના માટે આપણે લખીએ છીએ સો એફ

આ cos theta માટે six નીચે જાય છે સો minus one by six મળે છે આ જે પણ છે એમાં માનાંક મેન કીધો સો actual માં ખબર પડે કે જે નીચેનો ભાગ n છે એ e minus છ છે પણ બેટા માનાંક માં કીધું છે સો માનાંક માં કીધું હોય એટલે મૂલ્ય છે એ આપણને plus છ પ્રાપ્ત થશે and that's why બેટા આપણે કહી શકીએ છે કે જે જવાબ છે એ વિકલ્પ એ સાચો જવાબ છે done સો પ્રેક્ટિસ કરતા રહેશો એ પ્રમાણે બેટા દરેક વસ્તુઓ સમજાતી રહેશે અને ધ્યાનમાં બી આવતું રહેશે

પણ એ જે સમય જાય છે ને એ જ તમને તૈયાર કરે છે બેટા રાઈટ છે કારણ કે પોતે પ્રયત્ન કરવાનો છે અને મેં પહેલો સદીશ કહી દેમ અને મેં બીજો સદીશ કહું છું અને આ બે સદીશ કે બાજુ છે જો આપણે જાણવા પ્રયત્ન કરીએ તો સર આર પરિણામી સદીશ ક્યારે તો કે પહેલા અને બીજા માટે આપણે લખીએ છીએ ટુ ક્યુ વત્તા ટુ પી છે એનો આની સાથે સરવાળો કરીએ સો ટુ ક્યુ માઇનસ ટુ પી થશે સર અહીંયા પી પી કેન્સલ યસ સો લખી શકાય કે પરિણામી સદીશ બે અને બે ચાર ક્યુ

તો બેની વચ્ચે ખૂણો કેટલો છે 0 છે ઠીક છે આગળ વધ્યા નેક્સ્ટ આના પછીનો સમ સમજો ચલો હવે અહીંયા એક સમ આપણે કર્યો છે જ્યાં આપણી પાસે સદિશ અને અદિશ એ બે ગુણાકારોનો કોમ્બિનેશન જોવા મળે છે સો સ્ટાર્ટ કરીએ સર અહીંયા આપણને કીધું છે કે ત્રણ સદિશો છે ઓકે સો ત્રણ સદિશોમાં આપણે પહેલો સદિશ આપ્યો છે બીજો સદિશ આપ્યો છે ત્રીજો બી સદિશ આપ્યો છે અને એમના માટે a.b/c નો જવાબ 0 હોય તો x નું મૂલ્ય શોધવાનું છે

અને સી માટે માઇનસ આઠ માઇનસ એક અને ત્રણ મળે છે હવે આગળ સો આપણે લખી સર કેપ ત્રણ એકા ત્રણ એટલે કે ઓછા ત્રણ અને ત્રણ આઠ તલી ચોવીસ પણ માઇનસ માઇનસ પ્લસ ચોવીસ થઈ જશે અને વત્તા કે કેપ માટે સ્ટાર્ટ કરશું કે સર રો અને કોલમ છે એ કરી નાખતા

ઓકે ચલો આ બી ક્રોસ સી છે હવે એ બી ક્રોસ સી દ્વારા આગળ વધીએ સર એ સાથે અદિશ ગુણાકાર સો એ નો અદિશ ગુણાકાર કરીએ છે બી ક્રોસ સી સાથે સો તેથી કામ ચાલુ કરીએ છે કે ઇઝ ઇક્વલ ટુ સર એ નો મૂલ્ય કેટલું છે જરા ચેક કરો આપણે સીધું ને યા માટે લખીએ માઇનસ એક્સ ઓકે કોમા માઇનસ છ કોમા માઇનસ બે છે ડોટ બી તો બેટા બી અને સી નો કમ્બાઈન જે મળ્યો છે એ પંદર ઓકે તો પંદર

તો પંદર એક્સ આ બાજુ આવે તો માઇનસ ના પ્લસ થઈ જશે છ છ કેન્સલ બાર માંથી છ જાય તો છ સાઈઠ તેથી એક્સ બરાબર સાઈઠ ભાગ્યા પંદર કરવાથી ચાર જવાબ આપણને પ્રાપ્ત થાય એન્ડ ધેટ સાવ અહીંયા જે વિકલ્પ ચાર બી છે ને એ આપણા માટે કરેક્ટ આન્સર છે ઓકે સો ઓલમોસ્ટ આને ઈઝી સમ કહી શકાશે આમાં એટલું બધું કઈ કોમ્પ્લિકેશન છે નથી આગળ વધીએ આના પછીનો સમ જોઈએ સર આકૃતિમાં દર્શાવ્યા અનુસાર આપણને એ મૂલ્ય સમજો બધાનું મૂલ્ય સરખું છે ઓકે એ મૂલ્ય ધરાવતા ત્રણ સદીશ ઓપી ઓકે ચાલો આ કા છે સર આ એક્સ અક્ષ છે ચાલો તો અહિયાં ખાલી સમજો મેં શું કેમ છું કે જે સદીશ પી છે ને એ માત્ર એક્સ અક્ષ છે જેનું મૂલ્ય એ છે ઇટ મીન્સ કે એ એક્સ અક્ષ એટલે આઈ કેપ છે ઓકે ઓ ક્યુ તો જે ઓ ક્યુ છે એ માત્ર વાય અક્ષ છે સો મેં એને ક્યુ કહી દેમ છું મેં એને ક્યુ કહી દેમ છું અને એ માત્ર વાય અક્ષ માં એ અને માત્ર વાય અક્ષ એટલે જે કેપ છે અને ક્યુ જે છે એ ખૂણો બનાવે ઘટક અને ઘટક ઘટક આવશે એને તરીકે સર એમાં ખૂણો છે નો થાય કેપ છે ને વાયમાં ઘટક નીચે હશે એટલે માઇનસ એ વાય નો ઘટક સાઇન પિસ્તાળીસ ઠીક છે અને કઈ કેપ હશે આઈ કેપ ચલો આટલો આપણને મળ્યું ત્રણ સદીશોનો પરિણામી સદિશ એટલે કે આ બધાનું જ્યારે આપણે સરવાળો કરીશું એને કહેવાશે પરિણામી સદિશ સો મેં અહીંયા સ્ટાર્ટ કરું છું કે જે પરિણામી સદીશ છે બધા પી ક્યુઆર નો ભેગો થઈને એને મેં નામ આપી દઉં છું કે ભાઈ સમજો એ જે જવાબ છે એ મારા માટે કંઈક અલગ છે સો મેં એને નામ આપી દઉં છું કે જે પરિણામી છે સમજો એ પરિણામી જે છે એ ડબલ છે સો પરિણામી સદી ડબલ યુ પી ક્યુ અને જે આર છે એનો સરવાળો કરવાનો છે ઓકે ચાલો તો સ્ટાર્ટ કરીએ બેટા પરિણામી સદીશ કેવી રીતે આવશે સર પરિનામી સદીશ એટલે બધાનો સરવાળો સો કામ સ્ટાર્ટ કરીએ સમજો ત્યાં શું હશે કોઈ પિસ્તાળીસ હોય કે સાઈન પિસ્તાળીસ હોય એનો જવાબ એક ના છેદમાં વર્ગમૂળમાં બે છે યસ સો આ થઈ જશે બેટા કેટલું એક ના છેદમાં વર્ગમૂળમાં બે આઈ કેપ ઓકે માઇનસ ના છેદમાં વર્ગમૂળમાં બે જે કેપ બધાનો સરવાળો કરીએ તો અહીંયા આપણી પાસે આઈ કેપ વાળા અને જે કેપ વાળા પ્રાપ્ત થાય સો તેથી મેં કહી શકું કે સરવાળામાં આઈ કેપ વાળું કેટલું છે સર પહેલું એ આની પાસે વત્તા આની પાસે એ સાથે આટલો ભાગ એટલે કે એ ના છેદમાં રૂટ ટુ બેટા કેટલો કહી શકાય કે જે એ છે એ એ ના છેદમાં રૂટ હશે ઠીક છે ચલીએ સો એ તો છે જ વત્તા એ ના છેદમાં રૂટ આવું અમને મળ્યું આઈ કેપમાં અને વત્તા

બીજાનો વર્ગ એટલે કે સોરી બીજા પદ નો થઈ જશે વર્ગ સોલ ઓવર બંનેને આપણે જ્યારે વર્ગ લખીએ છીએ ત્યારે આપણને ખબર પડે કે સર જે આ પ્લસ છે એટલું આ માઇનસ છે કેન્સલ થશે એનો વર્ગ એનો વર્ગ એટલે બે વાર એનો વર્ગ જે વર્ગમૂળમાં બેટા એક્સ છે એનું વર્ગ મૂળ નીકળી જશે સો દેટ વાય અહીંયા થઈ જશે થ્રી અને ઇઝ ઇક્વલ ટુ અહીંયા સામે એક વાર બે વાર અને બે ભેગું થઈને ત્રણ વાર એટલે કે ત્રણ વાર એ સ્કવેર છે

અને એમના માટે જે ખૂણો છે બે ની વચ્ચે એ પાંચના છેદમાં નવ છે ઓકે સર કોઈની નવ હોય એટલે કેવી રીતે તો સમજો બેટા જે બે બે સદિશ હોય ને અદિશ ગુણાકાર પહેલા નું મૂલ્ય અને બીજા નું મૂલ્ય આવું કરવાથી એનો ખૂણો પ્રાપ્ત થાય બેટા cos કોટા રાઈટ આવું કરવાથી એનો ખૂણો પ્રાપ્ત થાય જે શું હશે cos કોટા અને અહીંયાથી આપણને ખબર પડે કે કોસ ઇનિવર્સ પાંચના છેદના નવ નો એનો ખૂણો છે

એટલે અહીંયા ની કિંમત આપી છે છે તો આપણે n ની વેલ્યુ છે શોધવાની છે જરા અહીંયા એકદમ સિમ્પલ બી માં સમજવાની શરૂઆત કરી વેરી સ્ટેપ અહીંયા કોસ ઇનવર્સ છે એટલે કે મેં લખી શકું કે આ ઠીટા માટેની વેલ્યુ છે તો આપણે અહીંથી સીધે સીધું કહી શકીએ કે કોસ નો જવાબ પાંચના છેદમાં નવ છે

જે સેકન્ડ સ્ટેપ આપ્યો છે એના ઉપર આપણે જરા વિચાર કરીએ સેકન્ડ સ્ટેપમાં આપણને કીધું છે કે આ પ્રકારની જે પ્રોસિજર છે એ ફોલો થાય છે એવું આપણને મળે છે સો એના માટે આપણે સ્ટાર્ટ કરીશું બેટા સૌથી પહેલા જો આપણે અહીં બંને બાજુ વર્ગ કરીએ શું પ્રાપ્ત થશે સર વર્ગ કરવામાં આવે તો a નો વર્ગ b નો વર્ગ 2a નું મૂલ્ય b નું મૂલ્ય cos θ ઠીક છે હા સર કમ્પલીટ છે ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુએ વર્ગમૂળ માં બંનેનો વર્ગ કરીએ તો બે

જે અહીંયા કિંમત આપી છે કે સર a આપણે લખી શકીએ n b છે a is શું છે n છે તો સ્ટાર્ટ કરીએ 6 છે ઓકે a નો no मीनिंग n છે અહીંયા વન્સ અગેન b છે બેટા cos θ તો આ જે છે θ છે ઓકે આ જે થી છે θ છે કે cos ઇનવર્સ 5 ના છેદ માં 9 સો cos સામે જાય તો જ્યારે cos θ હશે ત્યારે તમે 5 ના છેદ 9 લખી શકો છો સો અહીંયા જે cos θ છે એ 5 ના છેદ 9 છે = ऑपोजिट साइड पर a नो मीनिंग सो छे बी, सर n b छे सो n² b² અને + અહીંયા આપણી પાસે b² છે ચેક કરો અહીંથી શું b નો વર્ગ બેટા બધાનો કોમન કેન્સલ થઈ ગયો b અને b એટલે b નો વર્ગ આમાં પણ b નો વર્ગ આમાં પણ b નો વર્ગ તો બધું સ્વાહા b નો વર્ગ કેન્સલ ઓકે સર ચલો b નો વર્ગ કેન્સલ થઈ જાય તો અહીંયા શું બચે છે અહીંયા 3 વડે ભાગ્યા તો 2 અને અહીંયા 3 ભાગ્યા ભાગ્યા તો 3 તો 2 ત્યારે દસ એન ઇઝ ઇક્વલ ટુ ત્રણ એન નો વર્ગ વધતા ત્રણ અવેલેબલ છે અને સામે લઈ જશું સો ત્રણ એન વર્ગ સામે જવાથી ઓછા દસ એન થશે અને વધતા નો જવાબ ઝીરો છે સર અહીંયા તો નથી આપણી આપણી પાસે પાસે છે 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 સો જે એનો જવાબ તલી અવયવ પાડો કે જેથી ઓછા આવે માની લઉં કે એના માટે આપણે લખીએ છીએ કે ઓછા નવ એન ઓછા એક વાર થશે એન અને અહીંયા વત્તા ત્રણ નો જવાબ ઝીરો છે અને આમાંથી બેટા તમને એન નો જવાબ જે છે એ ત્રણ આરામથી પ્રાપ્ત થઈ જશે રાઈટ છો સો 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 ધેટ્સ વાય અહીંયા જે વિકલ્પ એ એ છે 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 હા આપણે બેટા સિમ્પલ વસ્તુ ઈ વિદ્યાર્થીઓ એટલું તો સમજી શકું છું કે આ પ્રકારથી પછી કેલ્ક્યુલેશન કરવું ને એ તમારા માટે બહુ સિમ્પલ વસ્તુ છે બાયોલોજી ના વિદ્યાર્થીઓ હોય થોડી કેલ્ક્યુલેશન કરવામાં સમયની ડિમાન્ડ હોય સમજી શકાય પણ મેથ્સના વિદ્યાર્થીઓ છો સો તમે ડેફિનેટલી આ બધી વસ્તુને ક્વિકલી કરી શકો છો એન્ડ ધેટ્સ વાય

કે આમાં એ ને સમાંતર ડ્રો કરો અને બી ને સમાંતર ડ્રો કરો આ એને સમાંતર આ બીને સમાંતર આ રીતનું થયું આ જે છે એ બી છે ઓકે સર અને આ ઠીટા મળે કે નહીં મળે શું આ ઠીટા મળે કે નહીં મળે તો કે સર મળી જાય ઠીટા માટે આ પાસેની બાજુના કર્ણ છે સો ટુ પાસેની બાજુ જે છે એ આર છેદમાં કર્ણ છે એ બી છે સો માટે કોસ થી ઇઝ ઇક્વલ ટુ સર આર કેટલો છે આર છે બી ભાગ્યા બે છેદમાં માં બી મેં કહી શકું બી બી કેન્સલ સો વન હાફ અને cos theta નો જવાબ વન હાફ ક્યારે આવે જ્યારે cos sixty હોય ત્યારે આવે છે સો theta is equal to sixty છે શું પ્રશ્ન છે સર પ્રશ્ન એવો છે કે એ અને બી વચ્ચેનો આપણે ખૂણો શોધવાનો છે સો બેટા એ અને બી વચ્ચે ખૂણો કેટલો થયો સર એક નેવું છે અને બીજો સાહીઠ છે એટલે અમારો જવાબ જે થીટા માંગ્યો છે એ એકસો ને પચાસ છે એ અને બી વચ્ચે શું તમે આકૃતિ દ્વારા કરો તો આ સમ આસાન છે

સ્વાક ખૂણો કેટલો છે b કરતાનું મૂલ્ય અડધું છે મને થેતા જોઈએ છે પાસેની બાજુ અને કર્ણ ખબર છે તો કોસ વિધેયનો ઉપયોગ કર્યો અને અહીંયા એમસીક્યુ ઈઝીલી સોલ્વ થઈ જાય છે આગળ વધીએ નેક્સ્ટ ચલો હવે અહીંયા શું કીધું છે અગેન ઈટ્સ અ ગુડ ક્વેશ્ચન બેટા આપણને કહેવાય ને કે સારા સારા વિચારો પ્રદાન કરેવા એમસીક્યુ હંમેશા હોવા જોઈએ અગેન અહીંયા કંઈક એવું છે જે આપણને સારું શીખવા મળશે સમજો બેટા શું કીધું એવું કીધું કે નિસર્ણીની ટોચ પરથી એક દળો સમક્ષિતિજ વેક યુ થી ગબડ્યા છે પગથિયા પોઈન્ટ એક મીટર ઊંચા અને પોઈન્ટ એક મીટર પહોળા છે નિસરણીના પાંચમા પગથિયા પર પડવા માટે દડાનો ન્યૂનતમ વેગ અંડર રૂટ એક્સ હોય તો એક્સ આપણે મેળવવાનો સર આ દાખલો કેવી રીતે છે સમજો બધા આ રીતે અહીંયા પગથિયાઓ બન્યા છે એવો આપણે વિચાર કરીએ બધા ઠીક છે હા સર કેટલા પગથિયા હોવા જોઈએ સર પાંચમા પગથિયા પર પહોંચવાનું છે ચલો થોડું મેં આને છે ને નાનું કરી તમને સમજવામાં આસાની રહેશે ઠીક છે

ચોથું પતિ ગયું એટલે પાંચમું ચાલુ થઈ ગયું બેટા સમજો અહિયાં right તો total અંતર કેટલું કપાયું એક વાર બે વાર ત્રણ વાર ચાર વાર મેં કહી શકું આને જે x અક્ષ અંતર કાપ્યું છે એ zero ચાર છે માનો એનો જે આપણે ફેંકતી વખતે x અક્ષ વેગ છે એ v હોય સો v જેટલા વેગ થી okay v જેટલા વેગ થી એમને t જેટલો સમય લીધો હશે સો v જેટલા વેગ થી t જેટલો સમય લીધો હોય તો સર ત્યારે જે કપાયેલું અંતર છે એ આપણી પાસે point ચાર છે સર ચાર વાર એ નીચે આવે છે નીચે આવવા માટે અંતર છે એ બી ઝીરો પોઈન્ટ ચાર છે અને માનો એના માટે જયારે શરૂઆત કરે છે એ દરમિયાન આપણે એનો પ્રારંભ નો વેગ ઝીરો ધારી લઈએ રાઈટ છે હા ઓલ ઓવર આવતી વખતે વેગ વી હશે પણ માનો પ્રારંભ એનો વેગ 0 હોય તો એ રીતે જ્યારે ચર્ચા કરીએ છે ઉપરથી નીચે બેટા y ઘટક કયો ઘટક છે y ઘટક કેમ x માં ફેંક્યો તો y માં થોડી ને ગયો તો y નો ઘટક તો બેટા x નો પ્રારંભ 0 થઈ જશે અંતરનું સમીકરણ શું છે સર v નો t હા પ્લસ 1/2 at સ્ક્વેર નો જવાબ 0 થાય આ સોરી અંતર કાપેલું છે 0.4 પ્રારંભમાં y માં તો નથી x માં જ ફેંક્યો છે તા તો 0 થઈ ગયો ઓકે

સો બધાને અહીંયાથી ખબર પડી કે સર આઠ દુ સોલ થશે બે કરવાથી બે છે સો વી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટમાં ટુ છે અને આપણો જવાબ છે જો અંડર રૂટ એક્સ વેગ હોય તો એક્સ કેટલા સો માટે જ્યારે વી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ એક્સ હોય અને એનો જવાબ અંડર રૂટ ટુ છે સો so, x આપડે આપણને પ્રાપ્ત થશે બેટા બે જેટલા ઠીક છે સો ધેટ્સ વાય આઈ કેન સે જે જ x છે એ આપણો જવાબ કેટલો છે બે છે આગળ વધ્યા આના પછીનો ખેલ બેટા જો આ પ્રકારનો એક સમ જોવા મળ્યો છે મેબી મને એવું લાગે છે કે કદાચ જે જગ્યાએ ત્યાં સમ બેટા ટ્રાન્સલેટ કરવામાં આવ્યો હોય ત્યાં અથવા તો એક્ચ્યુઅલ एग्जाम ની અંદર ક્વેશ્ચન પૂછાયો હોય તો એરર થઈ શકે સો બસ એ એરર કઈ છે એ ડિસ્પ્લે કરવા માટે જ મેં આ સમ અહીં કીધો છે અહીંયા એવું કીધું છે કે તમે એ અને બી ને પ્રક્ષિપ્ત કરો છો ચારસો મીટર ની ઉંચાઈ પરથી સો જો ચારસો મીટરની સપોઝ બેટા આપણી પાસે ઊંચાઈ છે ઠીક છે હા એના પરથી આપણે પ્રક્ષિપ્ત કરીએ છીએ કેવી રીતે પ્રક્ષિપ્ત કરીએ છીએ સર પિસ્તાળીસ અને સાહીઠ તો કોઈ પિસ્તાળીસ ઉપર ગયું તો કોઈ સાહીઠ ઉપર ગયું હવે ડેફિનેટલી પિસ્તાળીસ વાળાની અવધિ અને સાહીઠ વાળાની અવધિ બેટા અલગ અલગ આવે સરખી અવધિ અલગ અલગ કેસીસ મળે પણ પિસ્તાળીસ સાથે તો ની જ મળ્યા અને એવું કીધું કે જો બંને માટે એવું કીધું છે કે અવધી સમાન હોય તો પ્રક્ષિપ્ત બેટા અહીંયા લોચો છે કે ભાઈ આ સમાન હોઈ શકે નહીં એટલે બસ ખાલી બતાવવા માટે છે કે ભાઈ આ વસ્તુ પોસિબલ નથી આગળ વધીએ આના પછી જે સમ આપ્યો છે એને સમજીએ સો આના પછીના સમમાં આપણને કીધું છે કે સર પોઈન્ટ પાંચ કિલોગ્રામ દળ છે ઓકે પોઈન્ટ પાંચ કિલોગ્રામ દળના દડાને પચાસ સેન્ટીમીટર લંબાઈની ઘેરી સાથે બાંધવામાં આવે છે સોરી ઘેરી ના બેટા દોરી સાથે બાંધવામાં આવે છે તો માનો જ્યારે કોઈ દોરી છે એ દોરીની લંબાઈ આપણને આપી દીધી છે પચાસ સેન્ટીમીટર તો એને ભાગ્યા સો કરીએ તો પોઈન્ટ પાંચ મીટર થઈ જશે એ દોરીને શીરો લંબ અક્ષ અનુલક્ષીને સમક્ષિતિજ વર્તુળ આકાર જો આપણે એને ફેરવીએ છીએ બેટા તો માનો અને આપણે સમક્ષિતિજમાં રાઈટ અને આપણે સમક્ષિતિજમાં વર્તુળ આકાર ફેરવીએ છીએ દોરી ગોલ ફરે ત્યારે અંદર બેટા તણાવ બળ ઉત્પન્ન થાય જે એના કેન્દ્રગામી કેન્દ્ર ત્યાગી જેવું હોય છે કીધું છે કે જે મહત્તમ તણાવ ઉત્પન્ન થશે છે કોણીય ઓકે કોણીય વેગ એટલે ઓમેગા જે છે એનું મૂલ્ય રેડિયન પર સેકન્ડમાં એટલે કે એસ એકમ માં આપણે લોકોએ લાવવાનું છે ચલિયે સર અહીંયા ટી કેટલું હશે બેટા ટી હશે તણાવ બળ એમ વિસ્ર ના છેદમાં આર કેન્દ્રગામી જેવું

જો કોઈ વસ્તુ બેટા વર્તુળ આકાર માર્ગે ગતિ કરે છે ઓકે સર એ વર્તુળ આકાર માર્ગે ગતિ કરતી વખત એનો વેગ કેટલો લખી શકાય સર વેગ લખી શકાય એને કાપેલા અંતરના છેદમાં લાગેલો સમય જો ટોટલ સમય આવર્તકાળ જેટલો હોય ત્યારે એનો વેગ એના પરિઘ ટુ પાઇ ત્રિજ્યા કેપિટલ આર જેટલો લઈ શકાય છે જો આ કણ એટલી જ ઝડપથી સમક્ષિતિજ સાથે થીટા ખૂણે ફેંકવામાં આવે હવે સમજો એક વાર કીધું કે ગોલ ફેરો હા એનો વેગ કઈ હશે ઓકે હશે એ જ વેગ થી તમારે એને શું કરવાનું છે સર એ જ વેગ થી આવે છે તો અહીંયા મહત્તમ ઊંચાઈનો કેસ એન્ટર થયો ઠીટા આપણે શોધવાનો છે સો મહત્તમ ઊંચાઈ પ્રક્ષિપ્ત ગતિના કેસ અંદર ત્યારે તેને પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ તો સ્ટાર્ટ કરીએ સર આવડે એના માટે બેટા દાખલો ઇઝી છે સમીકરણ નથી આવડતું તો પછી આપણે એને તૈયાર કરવું પડશે ચાલએ તો સ્ટાર્ટ કરીએ સર અહીંયા મહત્તમ હાઈ ચાર આર જેટલી છે ફોર આર વર્ગ વેગનો વર્ગ કરો બે નો વર્ગ ચાર પાય સ્કવેર સ્કવેર છેદમાં થઈ જશે ટી નો

વર્ગ વર્ગ સામે 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 જાય તો તો ના છે 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 અને પણ સેમ સ્ટેપ એ જશે કમ્પ્લીટલી જોવા મળશે પણ sin ના સામે જવાથી sin બની જશે so, sin ઇનવર્સ ઓકે e, sin ના સામે જવાથી શું થઈ જશે સર સાઇન ના સામે જવાથી બની જશે sin ઇનવર્સ અને શું sin inverse માં આવો કોઈ જવાબ છે ટુ જી ટી સ્કવેર છેદ માં આર sin ઇનવર્સ સાથે બેટા કહી શકાય કે વિકલ્પ એક છે એ સાચો જવાબ છે યસ ઓર નો ચલીએ આગળ વધીએ અને પછીનો ખેલ સમજવાની શરૂઆત કરીએ એક્સ વાય સમતલ છે ઓકે એક્સ વાય સમતલ છે એમાં એક્સ વાય સમતલ ગતિ કરતા કણ માટેના યામો નીચે મુજબ છે આ પ્રમાણે એનો એક્સ યામ બદલાય છે આ પ્રમાણે એનો વાય યામ બદલાય છે

ચાર બાર ટી નું વિકલન કરીએ ટી સ્કવેર ઘાત અગાડી ઘાતમાં એકનો ઘટાડો સો એનો વાયમાં જે વેગ છે એ ત્રણ વત્તા આઠ દુ ટી છે અને હવે એના પરથી આપણે પ્રવેગ પણ મેળવી શકીએ ત્રણ જીરો

શું તમને અહીંયા આવા દર્શન થાય છે તમને બધાને કે વય ઇઝ ટુ કોઈ બી સાથે અહીંયા ની ઘાત છે ઓછા કોઈ બી વસ્તુ ખરેખર ફીલ થઈ ગઈ સો ધેન યુ કેન સે સર આ તો પરવલયનું સમીકરણ છે યસ બેટા અને જો પર વલય ગતિ થાય સર એ પર વલય ગતિમાં પ્રવેગ ખાલી અક્ષમાં જ આવે છે x અક્ષમાં પ્રવેગ નહીં હોય એન્ડ ધેટ સર બેટા આપણે પરફેક્ટલી કહી શકીએ કે પરવલય દિશામાં વેગ હોય અને પરવલય અને એક્ચ્યુઅલી સમસિદ્ધ વેગ હોય એ રીતે એનો પ્રવેગ ઉદ્વ અક્ષમાં કેવો છે તો અહીંયા બેટા એ સુરેખ ગતિ પણ નથી સુરેખ ગતિ પણ નથી અને અનિયમિત પ્રવેગી ગતિ પણ નથી હોપફુલી દરેક વસ્તુ યોગ્ય રીતે સમજી શક્યા હશો ચલિયે આગળનો કે આના પછીનો કેસ સમજો સર એવું કીધું છે કે ખભા ઉપર વાંદરો બેસાડીને વ્યક્તિ નવ મીટર ત્રિજ્યા ધરાવતા લિસ્સા વર્તુળાકાર રસ્તા ઉપર સાયકલ ચલાવે છે ત્રીજી આપી દીધી ઓકે ત્રણ મિનિટમાં એકસો પરિભ્રમણ પૂરા કર્યા છે જો એવું થાય છે તો કેન્દ્રગામી પ્રવેગ નું મૂલ્ય બેટા શોધવાનું છે ચાલિ શું સમીકરણ છે બેટા કેન્દ્રગામી પ્રવેગ સર કેન્દ્રગામી પ્રવેગ નો અમે જાણીએ છીએ કે ના છેદમાં નો

ત્રણ મિનિટ એટલે કે ત્રણ ગુણ્યા સાહીઠ આટલું થયું સેકન્ડમાં કેટલા પરિભ્રમણ થયા એકસો ને વીસ પરિભ્રમણ એટલે કે ટુ પાઈ અને એવું કરવાથી જવાબ રેડિયનમાં આવશે અને એની સાથે જે આર છે એ આપણી પાસે નવ અવેલેબલ છે બધા ઠીક છે તો અહીંયાથી હવે આપણને આઈડિયા આવશે કે સરા છ અને કટ કરે તો અહીંયા બે આવશે ઓકે બે દૂ ચાર ભાગ્યા ત્રણ ત્રણ અને કટ કરે તો અહીંયા ત્રણ આવશે ત્રણ ચાર 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 થલી બારથી આવશે ઓકે

અને જવાબ આવશે રેડિયન પર સેકન્ડ ઠીક છે પર સેકન્ડનો સ્ક્વેર કારણ કે આખાનો છે એન્ડ ધેટ્સ હાઉ ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર ચલો તો આગળ વધીએ આના પછીનો ક્વેશ્ચન અહીંયા શું કીધું છે સમજો આના પછીના ક્વેશ્ચનમાં બેટા આપણે કીધું છે કે સર એક પ્રક્ષિપ્ત પદાર્થ છે ઓકે પ્રક્ષિપ્ત છે કોઈ એક જગ્યાએથી એની મહત્તમ ઊંચાઈ આપણને 64 મળી ચલો તો પહેલી જે મહત્તમ ઊંચાઈ છે કોઈ એક જગ્યાએથી એ આપણી પાસે 64 છે પ્રારંભિક વેગ અડધો કરીએ સમજો આના માટે પ્રારંભિક વેગ છે જ્યારે પ્રારંભિક વેગ અડધો કરવામાં આવે ત્યારે એની નવી મહત્તમ ઊંચાઈ કેટલી છે છે એ આપણે લોકોએ શોધવાની મહત્તમ ઊંચાઈનું ઊંચાઈનું સમીકરણ સમીકરણ શું છે સર મહત્તમ સ્કવેર સાઈન સ્કવેર ઠીટા ના છેદમાં ટુજી બધું સેમ જ હોવું જોઈએ સો વિનોટ સ્કવેર છેદમાં બે નો વર્ગ ચાર સર ખૂણો સેમ જ ફેંક્યો છે અને ગુરુત્વ પ્રવેગ પણ સેમ જ હોય અને અહીંયા

સોલ ઓવર ઘણા બધા એમસીક્યુ બેટા આપણે કમ્પ્લીટ કરવા પ્રયત્ન કર્યા છે કેટલાક નોર્મલ બીજા એમસીક્યુ છે જે હવે તમે થોડું ટ્રિકી માટે પ્રેક્ટિસ કરી શકો છો સો સર બે થી ત્રણ એમસીક્યુ બેટા તમને હોમવર્કમાં પ્રોવાઇડ કરે છે આશા રાખું છું કે તમે આ ક્વેશ્ચન સોલ્વ કરશો અને જે બી તમારો બેટા પ્રતિભાવ છે એ જરૂરથી સરને જણાવશો કારણ કે જો પીવાયક્યુ તમે ઇઝીલી સોલ્વ કરી શકો છો ઇટ મીન્સ કે તમે એ રીતે એફર્ટ આપી રહ્યા છો જે તમારી એક્ઝામ માટે જરૂરી હોય છે મળીશું નેક્સ્ટ આવા લેક્ચર ની અંદર ત્યાં સુધી આપ સ્વસ્થ રહો અને ઘરે પોતાની તૈયારીને હંમેશા આગળ વધારતા રહો જય હિન્દ